કે હું ત્યાં જે અમદાવાદનું વર્લ્ડ સિટી ગણાય છે, જૂનું અમદાવાદ, મારો ઉછેર ત્યાં જ થયો છે. અહમદ શાહે આ નગરની સ્થાપના કરી અને અમદાવાદનો પાયો એ 12 બાવાઓ, એમાં એના ગુરુ જે છે અહમદ ખટુ ગંજબક્ષ, એ એમના ગુરુ હતા. પણ 12 બાવાઓમાં એકલા મુસ્લિમ પણ નહોતા, અને એની સાથે બીજા સંપ્રદાયના અને ધર્મ સંપ્રદાય સાથે હિન્દુ સંપ્રદાયના એ માણેકનાથ જે બાવા છે એ એમની સાથે જોડાયેલા, અને એ રીતે એણે અમદાવાદનો પાયો નાખ્યો. અમદાવાદ એટલે જ વર્લ્ડ સિટી, અમદાવાદ મારા માટે બીજું કંઈ છે જ નહીં. તેનું નામ જ એટલું ગજબ છે, તીન દરવાજા, રાઈટ, થ્રી ગેટ્સ. આમ અંગ્રેજીમાં કહીએ થ્રી ગેટ્સ, આપણે કહીએ ત્રણ દરવાજા. હવે દરેક આટલા બધા જે દરવાજા છે દરેકને એક નામ છે, તો ત્રણ દરવાજા શું કામ? બધે એક એક દરવાજો છે, અહીં ત્રણ દરવાજા શું કામ? મુખ્ય મોટો દરવાજો છે, બે બાર. દિલ્હીની અંદર પણ જુઓ તો મુઘલકાળની અંદર કે સલ્તનતકાળની અંદર આવા પ્રકારના દરવાજાઓ છે જ, એવું નથી, પણ એને ત્રણ દરવાજા તરીકે નથી ઓળખતો. કોઈ પણ શહેર જે છે એ ત્રણ ખૂણાવાળું ગણવામાં આવે છે, અને એના પ્રતિક રૂપે ત્રણ દરવાજા ત્યાં મૂકવા. ત્રણ દરવાજા જે છે એ મારું એવું માનવું છે કે એ અમદાવાદનો મુખ્ય દરવાજો હતો, અને એ દરવાજો એ અમદાવાદનું એક રીતે સેન્ટર પોઈન્ટ બી હતું. સુલતાન હતા બધા, તે જે વચલું જે જે પેલો ગુમર છે ત્યાં બેસીને અમદાવાદને બંને બાજુથી જોતા કે શું ચાલી રહ્યું છે, કેવી રીતે ચાલી રહ્યું છે, બરાબર ચાલી રહ્યું છે, અથવા એટલે એ જે છે એરિયા તમે જુઓ, આ બાજુ આઝમ ખાનનો મહેલ દેખાય, કિલ્લો ભદ્રનો કિલ્લો, આ બાજુ તમને શાહ આલમ દેખાય, રાણીનો જીલ દેખાય, ઠેઠ તમને એ રસ્તો કેટલી લાંબી મજલ સુધી તમને એ આખું દેખાય છે. અમરસાના વખતની અંદર ચોક્કસ એક ત્યાં મોટું મેદાન હતું, એ શાહી મેદાન તરીકે ઓળખાતું હતું. ત્યાં અહમદ શાહ કે તે પછીના સુલતાનો ત્યાં બેસીને દરબાર ભરતા કે બીજી બધી જે પ્રવૃત્તિઓ હતી, વહીવટી પ્રવૃત્તિ ત્યાંથી જ એ લોકો કરતા હતા, સાથે સાથે રમતગમતની પ્રવૃત્તિ થતી હતી. ચોક્કસ દિવસોમાં ત્યાં બજાર ભરાતો, જ્યારે વર્લ્ડ સિટી હતી એટલે બધા જ જે ઘડ આખો હતો, જ્યારે દરવાજા જોડાઈ ગયા હતા ઘડથી દિવાલોથી, તો લગભગ એવું બનતું કે નગારા વાગતા, નોબતખાના ચૂકે છે, તો એ નોબતખાના વાગે એટલે સવારે 7 વાગે દરવાજા ખુલે, અને નોબત એટલે ફરી નગારા વાગે તો 7 વાગે દરવાજા બંધ થઈ જાય. એ પહેલાં ને પછી કોઈ અંદર બહાર નહીં કરવાનું, એક એવો નિયમ હતો એ જમાનામાં વર્લ્ડ સિટી જ્યારે ઘડમાં શેપમાં હતું ત્યારે. હવે એવું બન્યું કે એકવાર લક્ષ્મીજી
વધારે. અને ચોકીદારને એમ થયું કે એને કંઈ એકદમ સમજ ના પડી, પણ એને એમ લાગ્યું કે આ કોઈ જુદા પ્રકારનું દૈવી વ્યક્તિ છે, એટલે એને આવવા તો દીધા. પછી એને કહ્યું તમે અહીં ઊભા રહો, હું સુલતાન પાસેથી પરમિશન લઈ આવું. એટલે એ સુલતાન પાસે પરમિશન લેવા ગયો. એમાં બે ચાર વાર્તાઓ છે એમાં, બાકી એક વાર કોઈ દિવસ અમદાવાદની વાર્તામાં એક વાર્તા ના હોય, એક માંથી પાંચ વાર્તા હોય. લક્ષ્મી કહી વાંચતા અરે વાંચ કે અંદર લક્ષ્મી એક દિન બોલતી હૈ કે મેં શેર છોડ કે જાતી હું સીધી બાદશાહ સે પહેરે જાત ઓર પહેરેદાર ને બોલા રુક જાઓ જબ તક તુમ્હે ના હું તબ તક કે તેરે યહાં સે જાને કા નહીં લક્ષ્મી સે વચન લે કે નો બાદશાહ સે મિલને જાતે બાદશાહ ઉસે જાને દો બોલે સરકાર અગર વો ચલી ગઈ તો લક્ષ્મી ફિર આને કી નહીં હૈ. તો બોલે ક્યાં કરો? તો બોલા મારા સર કલમ કર દો. આજ કી તારીખ મેં ભી સર કલમ હો ગયા લેકિન વચન બંધ, લક્ષ્મી યહીં રુક ગઈ ઓર ઉસકી જાઓ જલા લે અભી તક હૈ લક્ષ્મી કી. એક કેટલી મોટી વાત છે કે અમદાવાદ નો પ્રોસ્પેરિટી વધે, લક્ષ્મી વધે, એના માટે એને એમ લાગ્યું કે હું જો પાછો જ ના જઉં તો લક્ષ્મી અંદર જ રહેશે. કારણ એને અંદર આવવા દીધા અને દરવાજો બંધ કરી દીધો એટલે અંદર હતા. એટલે ત્યારથી કહે છે લક્ષ્મીજી આપણા અમદાવાદમાં ત્યાં વસે છે. એવું પણ કહેવાય છે કે જે જૂના જે બધા દુકાનો, જૂની જૂની એ જમાનાની દુકાનો છે, એ લોકો ત્યાંથી ઘણી વાર ખસતા પણ નથી, ભલે વેસ્ટર્ન સાઈડમાં મોટા મોલમાં એમણે શોપ્સ કરી હોય. એટલા માટે કે એવું માને છે કે લક્ષ્મી દેવીના એમને આશીર્વાદ મળતા રહે છે, અને એટલે અમદાવાદ આટલું પ્રોસ્પરસ છે, આટલો વિકાસ થઈ રહ્યો છે, કારણ જૂના અમદાવાદમાં હજુ લક્ષ્મીજીનો વાસ છે. ત્રણ દરવાજા જવું ગમે તેવી ગીર્દી હોય, પણ જે વચલો આર્ક છે ત્યાં અંદર જવા માટે, ત્યાં જમણી બાજુ એક ગોખલો છે. એ ગોખલામાં તો એક ફેમિલી વર્ષોથી અખંડ દીવો જલાવે છે. દીવો 600 વર્ષથી પહેલાંનો છે. મારા ફાધર કરતા હતા, મારા ફાધર ઓફ થઈ ગયા એક વર્ષ તો મારા ફાધર, એની પછી મારા મમ્મી પહેલે પિરેદાર ઉપર રહેતે થે ઉસકી છતા થી નલ્લી આતે ઉસકી બનવી છત થી એ તો જો જો દિન જાતે ગયે બેટી. બધા પ્રકારના સ્થાપત્ય જૂના અમદાવાદના, અમદાવાદ એટલું બધું નસીબદાર છે કે અમદાવાદમાં દરેક પ્રકારના સુંદર મંદિરો છે, મસ્જિદો છે, દરવાજા છે, બધી જ વસ્તુ. એવું કંઈ નથી કે અમદાવાદમાં જે ન હોય. શું યહાં સે આપ ગિણો ભદ્રકાલિકા, વહાં સે આપ જઈએ ખાનપુર, ખાનપુર સે શાહપુર, શાહપુર સે તુમ આવો દિલ્હી દરવાજે, દિલ્હી દરવાજે સે દરિયાપુર, દરિયાપુર સે પ્રેમ દરવાજા, પ્રેમ દરવાજા સે કાલુપુર, કાલુપુર સે પાંચકુવા, પાંચકુવા સે સારંગપુર, સારંગપુર સે રાયપુર, રાયપુર સે આસ્ટોડિયા, આસ્ટોડિયા સે ખાન દરવાજા, ખાન દરવાજા સે ખાટકા દરવાજા, હવેલી કા દરવાજા, રાયખડ દરવાજા ઓર વાપસ આ જાઓ તો ખાનપુર ભદ્રકાલી દરવાજા પારા ગેટ.
જે રીતે દરવાજાનું આયોજન આર્કિટેક્ચરલી કરવામાં આવ્યું છે તે જમાનામાં, એમાં એક એ બધા જ દરવાજા જાણે અમદાવાદને જોડી દે છે, જૂના અમદાવાદને, અને પછી ત્યાંથી જે માણેક બુટ છે જ્યાંથી અમદાવાદનું ફાઉન્ડેશન થયું હતું તે તમને એલિસ બ્રિજ દ્વારા તમને આ બાજુ વેસ્ટર્ન બાજુ વેસ્ટર્ન અમદાવાદ તરફ લાવે છે, એટલે લિંક ઊભો થાય છે. ઘણા બધા મને પૂછતા હોય છે કે તમે ઠેઠ આ બાજુથી પેલી બાજુ શું કામ નાનકડી લીલી ચા જેવી વસ્તુ લેવા જાઓ છો, અહીંયા તો ફલાણી ફલાણું મોલ છે ત્યાં એનાથી વધારે સસ્તી વસ્તુઓ અને સારી વસ્તુઓ મળે છે. પણ મને વધારે એટલા માટે ગમે છે કે હ્યુમન ઇન્ટરેક્શન રહે છે. અહીંયા તો તમે રેક પરથી લઈ લીધું, ચાર માણસ તમારી પાછળ પોલીસની જેમ ચાલ્યા કરે અથવા કે શું જોઈએ શું જોઈએ શંકા થાય, જ્યારે અહીંયા આવો ને બેન જુઓ, જોવાના ક્યાં પૈસા લાગે છે, બેન અડધી ચા પીશો, રકાબી ચા પીશો, કંઈ ઠંડુ પીશો, આટલે સુધી એક હ્યુમન એલિમેન્ટ છે. એટલે મને લાગે છે કે આપણે જે શહેરની આ વિશેષતા છે, લિવિંગ કલ્ચર છે, તે સાચવવું જોઈએ. એક પ્રકારનું એકદમ જીવંત એરિયા જે ગણાય છે તે ત્યાં છે. તમે જો જે સો કોલ ડેવલપ્ડ જે એમ કે વેસ્ટ સાઈડ છે કે જેમાં ખૂબ વિકાસ થયો છે કે આમ છે તેમ છે, તેમાં એ પ્રકારનું તમને જીવંત વાતાવરણ નહીં મળે. અને જેટલે જ ઘણી વાર કહેવાય છે કે અમદાવાદમાં એક પ્રકારનું જે ગ્રામ્ય અને મોટા શહેરનું ખૂબ સુંદર મેળ છે. તો નવા અમદાવાદમાં કોણ આવ્યા? તો જૂના અમદાવાદમાંથી જ સંસ્કાર, સંસ્કારિકતા કે એના મૂલ્યો કે એની જે કંઈ પરંપરાઓ. અને લોકો એટલા બધા મળતાવળા છે કે આજની સોસાયટીનું જે આઇસોલેશન છે તે ત્યાં નથી પહોંચ્યું. જેટલા ધર્મસ્થાનો છે ને એમાં દરેક કોમ જતી હોય છે, એ ત્યાં ભાગલા જ નથી, બધા જ માનતા હોય. મોટું મોન્યુમેન્ટ હોય, મોટું મંદિર હોય, મોટો દરવાજો હોય, નાનો દરવાજો હોય, પણ આ જે બધી આપણે એમાં જે નાની નાની કડીઓ છે, આ બધી કડીઓ કહેવાય જે અમદાવાદને જોડે છે. ઘણા ઓછા દેશ કે આપણા પોતાના દેશમાં એવા શહેર છે કે જેમાં એક ઐતિહાસિક ભાગ શહેરનો, એ શહેરનો મોટો હિસ્સો છે અને તે શહેરનું હૃદય છે. જ્યારે કે લગભગ ઘણા શહેરોમાં એવું બને છે કે જે જૂનું ઓલ્ડ સિટી હોય છે તે ખંડેર હોય છે, તે બધા ટુરિસ્ટ એટ્રેક્શન તરીકે જોવા જાય છે. આપણું એક જ શહેર છે, ઘણા બીજા બી હશે કે જેમાં એક લિવિંગ કલ્ચર છે, લિવિંગ હેરિટેજ છે, એ આપણે રોજિંદી જીવનનો ભાગ છે.
મારી મારા મનમાં ઓલવેઝ વાત રહે, એક પ્રકારની પ્રાર્થના રહે છે કે જૂનું અમદાવાદ આવવું જોઈએ.